આજે આપણે કોર્સ 7 ની અંદર એકમ 1 ની અંદર જોઈશું FRCS સંસ્થા છે એની અંદર એપ્લિકેશન સ્વસ્થ શિક્ષણના અભિગમોમાં ઉદાહરણો એકલવ્ય સંસ્થા એમાં મધ્યપ્રદેશની FRCS મહારાષ્ટ્રની શાળા આરોગ્ય શિક્ષણ પ્રોજેક્ટ કર્ણાટક સ્વામી વિવેકાનંદ યુથ વુમેન વગેરે એની અંદર પહેલું છે સ્વસ્થ શિક્ષણના અભિગમોના ઉદાહરણો. તો સ્વસ્થ શિક્ષણના અભિગમોના ઉદાહરણોમાં પછાત વર્ગના બાળકોના દેહ વ્યવસાય કરતી માતા પિતાના બાળકોને માતા પિતા વ્યસની હોય તેવા બાળકો કે જેમણે પોતાની માતા અને પિતાનો છત્રછાયા ગુમાવી હોય, પછી જે માતાએ લગ્ન કર્યા હોય, બીજા લગ્ન થયા હોય પતિ ગુજરી ગયા પછી, એવા બાળકો માતાના બીજા લગ્ન પછી બીજા પતિ સ્વીકારતા નથી એવા બાળકો વગેરે નાનપણમાં ભૂલા જતા બાળકો, એવા બાળકોને એકલવ્ય સંસ્થા તરીકે કાર્ય કરવામાં આવે છે. એકલવ્ય સંસ્થા જે કાર્ય કરે છે તે માટે છે કે જરૂર એકલવ્ય સંસ્થાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ છીએ તો એકલવ્ય સંસ્થાના બાળકો જે છે એની અંદર અભ્યાસ પૂર્ણ કર્યા પહેલા શાળા છોડી ગયે બાળકો, એટલે કે કોઈ પણ કારણસર નાનું બાળક હોય કે અધૂરો અભ્યાસ છોડેલો હોય એવા બાળકોને આ સંસ્થા અપનાવે છે, એ લોકોનું પુનઃશિક્ષણ કરાવે છે અને પુનઃશિક્ષણ દ્વારા એ લોકોને રોજગારી મેળવી આપે છે. પછી કે છે છોડી ગયેલા બાળકોને આજીવિકા સક્ષમ બનાવે છે, એટલે જે છોકરાઓ છોડી ગયા છે તેને પુનઃશિક્ષણ માટે એ લોકોને 10મા સુધી ભણાવે, 12મા સુધીનું શિક્ષણ આપી પુનઃશિક્ષણ અને પછી તે લોકોને નોકરી માટે બાળકોને SSC સુધી શિક્ષણ આપે, એટલે બાળકો જે છે છોડી દેવું શિક્ષણ છે એ લોકોને SSC સુધીનું શિક્ષણ આપવું પડે. સ્વસ્થ જીવન જીવી શકે તે માટે સક્ષમ બનાવે છે, એટલે સારું જીવન જીવે તો ક્યારે જીવી શકે, એટલે સારું ભણેલા હોય અને સારા પોતાના પગ પર હોય ત્યારે તે સારું જીવન જીવી શકે છે. આ સંસ્થા એવા બાળકોને પોતાના પગ પર સક્ષમ બનાવે છે. પછી કે છે જીવન નિર્વાહ માટે તેઓ પગ ઉપર ઉભા તેવા સમક્ષ બનાવે છે કે તે લોકો પોતાના જીવનને આજીવન સારી રીતે જીવન જીવી શકવા માટે પોતાને પગ પર કરે છે. સારી કંઈક નાના નાના ઉદ્યોગો છે કે નાના નાના જે પણ કંપનીઓ છે એની અંદર 10 કે 12 મહિના પછીના જે પણ કંઈ કોર્સો છે એ વિદ્યાર્થીને કરાવીને પોતાના પગ પર ઉભા કરે છે. જીવન નિર્વાહ માટે તેઓ પગ પર ઉભા તેવા સક્ષમ બનાવે અને વ્યવસાય નોકરી મળે તેવા વધારા જોઈએ. તો આ બાળકોમાં જે લોકોની માતા પિતા દેહ વ્યવસાય કરતા હોય ને રહી ગયેલા બાળકો રહી ગયેલા બાળકો હોય, પછી નાનપણમાં ગુના કરેલા બાળકો હોય કે નાનપણમાં અધૂરું શિક્ષણ છોડેલા બાળકો હોય કે માતાએ પુનઃલગ્ન કર્યા હોય એવા બાળકોને તજી દીધેલા હોય, પછી માતા પિતા વ્યસની હોવાને કારણે તજી દીધેલા હોય, ગરીબ વર્ગના માતા પિતા મરણ પામ્યા હોય કોઈ કારણસર, તે એવા બાળકોને એકલવ્ય સંસ્થા અપનાવી છે અને તે લોકોને સક્ષમ બનાવી છે. હવે આપણે બીજું આગળ જોઈશું.